હજુ એક બીજો પ્રસંગ સાંભળજો. એ જ ગામમાં, સરસોદ ગામમાં એક ઠાકોરદાસ નામે ભક્ત રહેતા હતા. ઘણીવાર ભક્ત એવા કોઈ વેગમાં આવી જાય, ભાવમાં, ત્યારે ભાવને વશ થઈ જાય છે, પછી સમાજ શું બોલશે, અમારો સમાજ અમારું આંખું બોલશે, અથવા સમાજમાં કેવું દેખાશે એ પછી ભૂલી જાય છે. ઠાકુરદાસ અને એમના પત્નીનું નામ ધનુબાઈ, આ બંને પતિ પત્ની ભેગા બેસી અને કહે છે, આપણે સંસારમાં છીએ ને, પતિ પત્ની તરીકે આપણે આ ઘરમાં રહીએ છીએ, પણ મને એમ લાગે છે આપણે હવે પતિ પત્ની તરીકે, ભલે દુનિયા સમાજ સગા આપણને જાણે, પણ આપણે બંને બ્રહ્મચર્યનું પાલન કરવું. બોલ કબૂલ છે? એટલે ધનુબેન કહે છે, સારું, મને કોઈ વાંધો નથી. તો આપણે પાક્કો સાંખી યોગ પાળવો? જરૂર, તમે જેમ કહેશો એમ કરીશું. એક ઘરમાં રહીને પરણેલા છે, છતાં એણે પ્રતિજ્ઞા લઈ લીધી કે આજથી આપણે દ્રઢ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. તે કેવી ટેક? કોઈ કોઈનો અડે અંબર, કરે ઉપવાસ નારીને નર. પતિ પત્ની છે, છતાં ક્યાંય જો વસ્ત્રનો છેડો અડી જાય તો ઉપવાસ કરે. આવી ટેક, આવો નિયમ. ઘણીવાર કઠિન વ્રતની કિંમત તો કોઈકને જ હોય છે. હીરાની કિંમત તો ઝવેરી જ કરી જાણે, પણ બધાને એનો ખ્યાલ ના આવે. જ્યારે ઘર માં હોય નાર, ત્યારે પુરુષ બેસે જઈ બાર. જ્યારે પુરુષ હોય ઘર માં, ત્યારે બાર બેસે જઈ બાઈ. બોલો, આવું વ્રત. આ જોઈને ગામના માણસો નિંદા કરવા લાગ્યા. ભગવાનના ભક્ત હતા એ તો વંદન કરવા લાગ્યા, ધન્ય છે તમને, પરંતુ જગતના જીવો નિંદા કરવા લાગ્યા, રીતસર વગોવણી કરવા માંડ્યા. કહે વિમુખ એમ અભાગી, જો જો થઈ બેઠા આ બે ત્યાગી. હા હા હા, આ બે જણા પતિ પત્ની મોટા બ્રહ્મચારી થઈને બેઠા છે, જુઓ તો ખરા, આ ત્યાગી. ચાલો ચાલો આપણે પગની ધૂળ માથે ચડાવીએ, નમો ત્યાગી દેવાય. મસ્કરી કરવા માંડ્યા. પાછા શું કહેવા માંડ્યા? જ્યારે આવું જ કરવું તું તો પરણ્યા શું કામ? તો વળી બીજે નિંદા કરવા માંડ્યા ભેળા થઈને. બોલો, હવે કહો છો સ્વામિનારાયણનો સત્સંગ બહુ સારો, બહુ સારો. શું આ સારો સત્સંગ? અમારે બધાએ આ રીતે કરવાનું. સતસંગ કહો કેમ કરીએ, કરીએ તો આના જેવા ફરીએ. અમે સત્સંગ કેમ કરીએ? બોલો. માટો માટે વાત તો છે ઘણી સારી, પણ ધારીએ તો થાય ખ્વારી. વાત તો ભલે સારી હોય, પણ આમાં કાંઈ ભલી વાર નહીં. ભક્તની નિંદા થવા માંડી ને ત્યારે ભગવાનની વાત ખટકી કે આ મારા ભક્ત ભાવમાં આવીને, બહુ ઉત્સાહમાં આવીને, જગત વ્યવહારનો વિચાર કર્યા વગર બ્રહ્મચર્યનો નિયમ લઈને બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન સ્વયં દિવ્ય સ્વરૂપે આ દંપતીની વચ્ચે પ્રગટ થયા, સાથી પ્રગટ થયા. એક વાત એ સાબિતી થઈ કે આ પતિ પત્નીએ જ્યાં દ્રઢ ટેક લીધી માટે ભગવાન ખેંચાઈ આવ્યા. શ્રીજી મહારાજ દર્શન આપી આ બંનેને બેસાડીને કહે છે, કહે ઠાકોર દાસ ને સ્વામી, થયું પૂરું વ્રત નિષ્કામી. તમારું નિષ્કામી વ્રત પૂરું થયું છે. આજ સુધી તમે આ નિષ્કામી વ્રત પાળ્યો, બસ આજે સંપૂર્ણ થયું છે એમ માનો. તમે જે ટેક લીધી છે એ ટેક આજે અમે છોડાવીએ છીએ. શા માટે છોડાવીએ છીએ એનો ખુલ્લાસો અત્યારે આપણને સૌને લાગુ પડે છે.
સ્વામિનારાયણ ભગવાન કહે છે, જે પાળે ગ્રહસ્થ વર્તમાન તે સહો સાંખ્ય યોગી સમાન. એક પત્ની વ્રતધારી ગ્રહસ્થ હોય એ સાંખ્ય યોગીની સમાન છે એ અમે કહીએ છીએ. અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ લગ્ન થયા હોય એ પતિ અને પત્ની ગ્રહસ્થ ધર્મ પાળે એમાં કોઈને પાપ નથી, અને એવા પતિ અને પત્ની એ સાંખ્ય યોગીની સમાન છે, એટલે કે ત્યાગીની સમાન છે. કેટલી સુંદર વાત છે. હળાહળ ભ્રષ્ટાચારમાં ખદબદતા આ યુગમાં પણ જે આટલો ખ્યાલ રાખે તો સમજો કે સ્વામિનારાયણ ભગવાન એને ત્યાગીની સમાન ગણશે. માટે માની અમારું વચન, કર્મયોગી થઈ કરો ભજન. અમારું વચન માનો, તમારી ટેક આજે પૂર્ણ થઈ એમ સમજી લો. શ્રીજી મહારાજે આ રીતે એનું વ્રત સમાપન કરાવી પતિ પત્નીને આશીર્વાદ આપી અને મહાપ્રભુ અદ્રશ્ય થયા છે.